गुड मॉर्निंग ऑल आवर फ्रेंड्स, श्री आर के पंतरोड़ साइंस कॉलेज धानेरामा दरेक विद्यार्थी मित्रों ऑनलाइन टीचिंग एजुकेशन में हार्दिक स्वागत छे। मित्रों, आज अपने SYBSC सेम 3 सब्जेक्ट फिजिक्स पेपर 301 यूनिट 3 एनो पार्ट 3। तो मित्रों, SYBSC अंदर अपने पेपर 301 ने अंदर यूनिट 3 ने अंदर आज क्रिस्टल बाइंडिंग एटले के स्फटिकोनु बंधारण। तो मित्रों, क्रिस्टल ग्रोथ केवी रीते थाय छे, बराबर? तो अहींया आपणे मित्रों आगळ एक वात करी हती, आपणे थोड़ी लेटेस्ट ने एवी बधी वात करी हती, बराबर? तो आजे आपने लेटेस्ट कोने कहेवाय? तो मित्रों, जो आ आपणे अहींया जे नमूनो छे, बराबर, आ नमूनो तो ए स्फटिकनो छे, बराबर, एटले के जालक, अने शुं कहेवाय छे मित्रों, जालक पण कहे छे, बराबर। तो मित्रों, अहींया आपणे एक स्फटिक आपेलो छे, बराबर। तो आ स्फटिक एना नाना नाना बधा शुं छे मित्रों, परमाणुओ છે, બરાબર। નાના નાના પરમાણુ ભેગા થઈને મિત્રો શું બને છે, એક સ્ફટિક બને છે, બરાબર। તો હવે મિત્રો આ જુઓ, તો આ ગોઠવણી એકદમ કેવી છે મિત્રો, વ્યવસ્થિત ગોઠવણી છે, બરાબર, એટલે કે એકદમ સમાન ગોઠવણી છે। દરેક બિંદુ અહીંયા મિત્રો તમે જુઓ તો દરેક બિંદુઓના સ્થાન કેવા છે મિત્રો, સરખા છે, બરાબર। તો અહીંયા આપણે જો જુદા જુદા નામ આપેલા છે પરમાણુઓના, પરમાણુ નંબર 1, પરમાણુ નંબર 2, પરમાણુ નંબર 3, પરમાણુ નંબર 4, પરમાણુ 5, 6, એવા મિત્રો કેટલા પરમાણુઓ છે આપણે અહીંયા સ્ફટિકની અંદર મિત્રો, ટોટલ 12, 13, 14, 15 અને 16, બરાબર। તો 16 પરમાણુ આપણે અહીંયા ધ્યાનમાં લેવાના છે, બરાબર। પરંતુ મિત્રો, ક્રિસ્ટલ અથવા જે સ્ફટિક છે એ તો અસંખ્ય પરમાણુઓ ભેગા થઈ અને એકબીજા સાથે બંધ બનાવી અને શાનું નિર્માણ કરે છે, એક સ્ફટિકનું નિર્માણ કરે છે। તો મિત્રો, અહીંયા આપણે હવે એક વસ્તુ જોઈએ કે બિંદુ એક છે, બરાબર। તો બિંદુ એકનો સ્થાન સદિશ આપણે લઈએ છીએ, બિંદુ એકનો સ્થાન સદિશ મિત્રો, આ સ્થાન સદિશ મિત્રો કોને કહેવાય, કે એ શું બતાવતો હોય, સ્થાન એ જગ્યાએ પરમાણુનું સ્થાન અને એની સાથે સંકળાયેલી મૂલ્ય અને એનું દિશા, બરાબર। તો પરમાણુ નંબર 1 અને પરમાણુ નંબર 2, પરમાણુ નંબર 1 અને પરમાણુ નંબર 2 ને જોડતો સ્થાન સદિશ કયો છે, સદિશ A। તે જ રીતે પરમાણુ નંબર 2 અને પરમાણુ નંબર 1 અને પરમાણુ નંબર 3, 1 અને 3ને જોડતો સ્થાન સદિશ કયો છે મિત્રો, B, બરાબર। તો અહીંયા આ બે શું છે મિત્રો, પરમાણુઓના સ્થાન, એટલે કે એક વસ્તુ મિત્રો યાદ રાખો, પરમાણુ એકનો સ્થાન સદિશ R, બરાબર, પરમાણુ એકનો સ્થાન સદિશ R છે, પરમાણુ 1 અને 2ને જોડતો સ્થાન સદિશ કયો છે મિત્રો, સદિશ A। તેવી જ રીતે પરમાણુ 1 અને પરમાણુ 3ને જોડતો સ્થાન સદિશ સદિશ B। તો મિત્રો, આવી આની અંદર મિત્રો અસંખ્ય પરમાણુઓ રહેલા હોય છે અને અસંખ્ય સ્થાન સદિશો લેવાના હોય છે, બરાબર। તો અહીંયા આપણે જો મિત્રો, ધારો કે બિંદુ 1નું સ્થાન સદિશ કયો છે R, બિંદુ 2નું સ્થાન, હવે જો મિત્રો બિંદુ 2નું સ્થાન નક્કી કરવું હોય તો મિત્રો અહીંયા 1 અને 2ને જોડતી સદિશ કયો હોય તો મિત્રો સદિશ A। તો અહીંયા બિંદુ 2નું સ્થાન સદિશ કયો થશે મિત્રો, સદિશ R, સદિશ 1નો, બિંદુ 1નું સ્થાન સદિશ R વત્તા બિંદુ 2ને જોડતો સ્થાન સદિશ કયો છે, A। તે જ પ્રમાણે મિત્રો બિંદુ 5નો સ્થાન સદિશ, હવે મિત્રો શું કરવાના, એની અંદર ઉમેરી જવાના, બરાબર, A ઉમેરી જવાના, તો સદિશ R વત્તા શું થશે, 2A, બરાબર। તો તેવી જ રીતે અહીંયા, તો મિત્રો બિંદુ 1 અને બિંદુ 2ને જોડતો સ્થાન સદિશ અહીંયા A છે, બરાબર। હવે બિંદુ 2 અને બિંદુ 5ને જોડતો સ્થાન સદિશ કયો છે, સદિશ A। તો મિત્રો, તો બિંદુ 1નો સ્થાન સદિશ હતો સદિશ R વત્તા 1 અને 2નો જોડતો સ્થાન સદિશ મિત્રો તો સદિશ A વત્તા 2 અને 5ને જોડતો સ્થાન સદિશ સદિશ A। તો મિત્રો શું થશે, R વત્તા A વત્તા A, તો શું થશે, સદિશ R વત્તા 2A। તો અહીંયા આવી ગયું જો મિત્રો, તો સદિશ R વત્તા 2A સ્થાન સદિશ આવી ગયો। તો 1 એટલે કે બિંદુ, જો મિત્રો બિંદુ 5નો સ્થાન સદિશ શું મળશે, સદિશ R વત્તા 2A। તે જ રીતે મિત્રો જો અહીંયા 1 અને 3નો જોડતો આપણે સદિશ B લઈએ તો શું થશે, બિંદુ 1નો સ્થાન સદિશ R અને બીજું શું થશે,
बिंदु बेनु बिंदु त्रणु स्थान सदिश बी, तो बिंदु दसनु स्थान सदिश अँ रहे तो सदिश आ ने मैं शूँ करवा मित्रों बी बाहर करवा। तो बिन मित्रों जो अँ तो अपने जो आकृति पर स्पष्ट जी सकी कि सदिश ए अने सदिश बी बराबर ए सदिश एट के सदिश ए अने सदिश बी जो मित्रों नक्की थी जाए तो एना पर अपने बधा ज बिंदुओं स्थान बिंदु एट्ले कि स्थान बिंदु एक एनु स्थान एना स्थान पर सदिश ए अने सदिश बीना संयोजन एट्ले कि अपने शूँ करें सरवाड़ो अथवा संयोजन मित्रों संयोजन एट्ले कि मित्रों भेगा करे बराबर पची सरवाड़ो हो के बाद बाकी हो तो अँते रीते दाखला तरीके बिंदु छ नो स्थान सदिश लेव तो मित्रों शू सदिश आर वत्ता ए वत्ता ए एट्ले कि सदिश आर वत्ता टू ए अने वत्ता पाछ शू ले मित्रों सदिश बी वडे मड़ी सके। तो अँ ऊपर आकृति अंदर जो कि कोई बे बिंदुओं स्थान सदिश आप लीए धारो कि कोई एक बिंदु स्थान सदिश है सदिश आर डेस अने बीजा कोई एक बिंदु स्थान सदिश है सदिश आर तो शू थे मित्रों सदिश आर डेस बराबर सदिश आर वत्ता एन वन वत्ता एन टू बी बराबर। तो समीकरण नंबर एक हवे समीकरण एक ने बिंदुओं ने अपने मित्रों त्रिपरिमाणिक गोठवण एटले कि मित्रों जो अहीं जो क्रिस्टल अथवा जो स्फटिक है ये मित्रों के बंदर के परिमाण की अंदर हो मित्रों त्रिपरिमाण की अंदर हो बराबर। तो त्रिपरिमाण की अंदर हो तो मित्रों अपने एक एने फॉर्म लखी सकी कि सदिश आर डेस बराबर सदिश आर वत्ता एन वन सदिश ए वत्ता एन टू सदिश बी वत्ता एन थ्री सदिश सी ज्या मित्रों जो एन वन एन टू ने एन थ्री केवा पूर्णाको है धन ऋण और शून्य पूर्णाको है। तो मित्रों सदिश ए बी जो मित्रों अँ परमाणु अपने अँ सदीशों आप बराबर बिंदु एक अने बिंदु बे ने जोड़त स्थान सदिश कहो तो सदिश ए पची मित्रों बिंदु एक अने बिंदु त्रण एने स्थान जो एने जोड़त स्थान सदिश कहो तो मित्रों सदिश बी तीज रीते मित्रों सदिश सी। तो आज मित्रों खास ए सदिश बी और सदिश सी आ मुख्य जे सदिशों कहवाये तो एने शूँ कहवाये मित्रों मूलभूत ट्रांसलेशन सदिशों कहेवामां आवे छे। तो मूलभूत ट्रांसलेशन सदिशों एक करता वधारे रीते नक्की करी शकाय छे बराबर। तो सदिश जो मित्रों हवे तो धारो कि सदिश ए वन और सदिश बी वन तो आ क्या परमाणु स्थान सदिश है परमाणु नंबर एक अने परमाणु बे एनो जोड़तो स्थान सदिश है। तेज रीते सदिश ए टू बी टू तेज रीते मित्रों पेरनी अंदर अपने चार रीते द्विपरिमाण में ट्रांसलेशन सदिशों ने मित्रों शू करी सकी पसंदगी करी सकी। तो अँ आप लीए सदिश ए वन अने सदिश बी वन तो मित्रों जो अँ तो अपने ए वन अने बी वन पदनी अंदर आप लीए तो कोईपण बे बिंदुओं ने जोड़त जो सदिश है मित्रों बराबर एट्ले कि सदी अपने बिंदु एक अने बिंदु त्रण बराबर। तो अपने बिंदु एक अने बिंदु त्रण ने अपने जोड़त जो सदिश लीधो है तो एने अपने शूँ कही मित्रों ट्रांसलेशन सदिश कही है। तो ट्रांसलेशन सदिश टी इज इक्वल टू एन वन सदिश ए वन वत्ता एन टू सदिश बी वन। तो अँ मित्रों ए टू एट्ले कि जो मित्रों अँ थोड़ी एक बाय मिस्टेक है बराबर तो थोड़ू कर लैजो कि जो सदिश ए टू और सदिश बी टू ने अपने शूँ कही मूलभूत ट्रांसलेशन सदिशों कहे। तो मित्रों अँ एन वन सदिश शू थे ए टू थे एन टू सदिश बी वन। तो अँ एन वन अँ मित्रों तमे कोईपण रीते लई शको ए वन बी वन लई शको का तो अँ ए टू बी टू लई शको एन वन एन टू लई शको बराबर। तो ये अपने के परमाणु की पसंदगी करेली है एट्ले कि मित्रों अपने जो ट्रांसलेशन सदिशों के लीधेला है तो अँ मित्रों ध्यान रखो खास कि अँ आप जे एक बिंदु पर अपने बीजा बिंदु पर ही मित्रों जाइए छे बराबर तो हमेशा एन वन और एन टू पूर्णाको ज रहेशे बराबर। तो अँ खास तो जो मित्रों अपने आ फिगर जोईए तो अँ मित्रों एक क्रिस्टल बतावेलो छे। हवे मित्रों आ अपने जे आ क्रिस्टल छे बराबर तो आ क्रिस्टल नी अंदर अपने जो मित्रों असंख्य परमाणु बतावेला छे अने असंख्य परमाणु ने मित्रों शू करेला छे एकबीजा साथे जोड़ेला छे बराबर। तो एना अहींया आपणे जे स्थान सदिश बतावेला छे तो प्रथम आपणे एक फिगर जोईए तो सदिश पी पी डेस लईए धारो कि तो सदिश पी पी डेस तो मित्रों जो एक आ सदिश है पी पी डेस तो पी पी डेस बराबर मित्रों शू लईए छीए जो मित्रों बी टू माइनस ए टू बराबर। तो बी टू एट्ले कि मित्रों जो अँ आज है
એ શું કહેવાય છે, બી ટુ કહેવાય છે, બરાબર. અને આ જે ઊભી લાઈન છે એ શું કહેવાય છે, આપણે એ ટુ કહેવાય છે. તો જો મિત્રો, ટ્રાન્સલેશન સદીશ પીપી ડેશ બરાબર સદીશ બી ટુ માઇનસ સદીશ એ ટુ, વળી કોઈપણ બે બિંદુઓને જોડતો સદીશ કયો છે મિત્રો, સદીશ એ થ્રી અને સદીશ બી થ્રી. તો એને પણ આપણે આ રીતે લખી શકીએ, ટ્રાન્સલેશન સદીશ ટી બરાબર એન વન સદીશ એ થ્રી વત્તા એન એન ટુ સદીશ બી થ્રી, જ્યાં એન વન અને એન ટુ કે રહેશે, પૂર્ણાંકો જ રહેશે. હવે તે જ રીતે આપણે ટ્રાન્સલેશન અહીંયા બીજું એક લઈએ કે સદીશ એ ફોર અને સદીશ બી બી ફોર માટે એન વન અને એન ટુ પૂર્ણાંકો હંમેશા પૂર્ણાંક મળશે નહીં. કેમ કે દાખલા તરીકે જો સદીશ જો અહીંયા વન હાફ સદીશ એ ફોર વત્તા વન વત્તા શું થશે, બી ફોર, બરાબર. આ પરથી મિત્રો બે મૂળભૂત પ્રકારના ટ્રાન્સલેશન સદીશોની આપણે વ્યાખ્યા આપવામાં આવે છે. તો હવે મિત્રો યાદ રાખજો કે બે મૂળભૂત પ્રકારના કયા ટ્રાન્સલેશન સદીશો, તો પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો કઈ કોને કહેવાય, તો શક્ય તેટલા ટૂંકા અને અસમતલસ્થ સદીશોના પદમાં નિયમિત આવર્ત ગોઠવણીમાં રહેલા બિંદુઓને જોડતા જે સદીશો છે એને મિત્રો શું કહેવાય છે, પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો. તો અહીંયા મિત્રો આ શું કહેવા માગે છે કે શક્ય તેટલા ટૂંકા, એટલે કે મિત્રો અહીંયા જો આપણે એક ફિગર દોરીએ છીએ, ડ્રો કરીએ છીએ, બરાબર. હવે જુઓ આ શું છે, આપણો ક્રિસ્ટલ છે. તો આ ક્રિસ્ટલના બધા શું છે મિત્રો, એકદમ નજીકના બિંદુઓ છે, બરાબર. એકદમ મિત્રો શું છે, બધા એકદમ નજીકના બિંદુઓ છે. પરંતુ મિત્રો અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે બધા જ બિંદુઓ ચોક્કસ અંતરે રહેલા છે, બરાબર. એટલે કે જો અહીંયા શક્ય તેટલા ટૂંકા, હવે શક્ય તેટલા ટૂંકા એટલે કે ખૂબ જ નજીકના, એકદમ અડીને જે આવેલા આવેલા જે અણુ અથવા પરમાણુ મિત્રો જે છે, બરાબર, એ ખૂબ જ નાના નાના અંતરે, એકદમ સૂક્ષ્મ અંતરે અને અસમતલસ્થ સદીશોના પદમાં, એટલે કે મિત્રો આ જે ગોઠવણી છે એ શક્ય તેટલા ટૂંકા ગાળાની અંદર આપણે લઈએ, બરાબર, પરમાણુઓની આ ગોઠવણી શક્ય એટલા ટૂંકા ગાળાની અંદર મિત્રો તમે લેશો, તો અહીંયા જે સ્ફટિક બનશે એ કેવું સ્ફટિક બનશે, નિયમિત સ્ફટિક બનશે. તો એની અંદર રહેલા પરમાણુઓ પણ કેવા છે, નિયમિત આવર્ત ગોઠવણીમાં રહેલા હોય છે. તો એમને જોડતા આપણે જે સદીશો લઈએ તો શું કહીએ છીએ, એને પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો. તો જો મિત્રો આને આ રીતે લખી શકાય, ટી બરાબર અહીંયા જો મિત્રો કોઈપણ ક્રિસ્ટલ હશે તો એ ક્રિસ્ટલ કેટલા પરિમાણની અંદર છે, ક્રિસ્ટલ એટલે કે મિત્રો સ્ફટિક, સ્ફટિકનું બંધારણ કેટલા પરિમાણની અંદર છે, ત્રણ પરિમાણની અંદર છે. તો આપણે એને આપણે ટ્રાન્સલેશન સદીશ, તો મૂળભૂત ટ્રાન્સલેશન સદીશ વડે બતાવવા હોય મિત્રો, બરાબર, તો શું થશે, ટ્રાન્સલેશન સદીશ ટી બરાબર એન વન સદીશ એ વન એન ટુ સદીશ બી વન એન ટુ સદીશ એ ટુ વત્તા એન થ્રી સદીશ એ થ્રી. એન વન એન ટુ એન થ્રી મિત્રો કેવા છે, પૂર્ણાંક હોય છે, બરાબર. અને સદીશ એ વન એ ટુ અને એ થ્રી એ કેવા સદીશો કહેવાય છે, પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો કહે છે. તો ત્રિપરિમાણમાં મિત્રો પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો ચતુષ્ફલકનું નિર્માણ કરે છે. તો યાદ રાખજો મિત્રો, ત્રિપરિમાણની અંદર પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો જે છે તો એ શાનું નિર્માણ કરશે, ચતુષ્ફલક જેવી જે ફિગર આવે છે, બરાબર, ચતુષ્ફલક જેવી ફિગર એટલે કે ચતુષ્ફલક જેવું બંધારણ, બરાબર, એની રચના કરશે. તો મિત્રો અહીંયા હવે આપણે એક નોન પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશો લઈએ. તો જે સદીશોના પદમાં નિયમિત આવર્ત ગોઠવણીમાં રહેલા બિંદુઓને જોડતા સદીશો, તો મિત્રો અહીંયા એવી વાત કરે છે કે આપણે અહીંયા એક ક્રિસ્ટલ લઈએ છીએ. તો આ ક્રિસ્ટલની અંદર મિત્રો ખૂબ જો મિત્રો પહેલાંની અંદર આપણે પ્રિમિટિવની અંદર આપણે શું કહી લેતા હતા મિત્રો, કે ખૂબ જ નાના નાના એટલે કે એકદમ અડી નજીકના પરમાણુ વચ્ચેનું જે સ્થાન છે, બરાબર, એ કેવા છે, એકદમ એમની ગોઠવણી કેવી છે, એકદમ વ્યવસ્થિત છે, બરાબર. પરંતુ અહીંયા તો મિત્રો જો હવે નોન પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદીશની અંદર દૂરના અંતરે મિત્રો રહેલા કે નજીકના અંતરે રહેલા બધા જ પરમાણુના સ્થાન કેવા છે મિત્રો, ચોક્કસ કોઈ એક બિંદુથી ચોક્કસ અંતરે છે, બરાબર. તો આવી જે ગોઠવણી છે એટલે કે મિત્રો અહીંયા યાદ રાખવાનું કે નોન પ્રિમિટિવની અંદર કોઈ પણ બિંદુનું અંતર મિત્રો શું છે, આજુબાજુના દરેક પરમાણુ વચ્ચેનું અંતર કેવું છે મિત્રો, સરખું હશે, બરાબર. તો અને જ્યારે પ્રિમિટિવની અંદર શું હોય છે કે નજીકના પરમાણુ વચ્ચેનું અંતર સરખું હોય છે, જ્યારે દૂરના પરમાણુ વચ્ચેનું અંતર શું થઈ જતું જાય છે, વધઘટ થતું જાય છે. તો અહીંયા યાદ રાખજો, નિયમિત આવર્ત ગોઠવણીમાં રહેલા બિંદુઓને જોડતા જે આપણે સદીશો છે, તો ટી બરાબર શું લઈએ છીએ મિત્રો,
ત્રણ સદિશ એટલે કે એન વન સદિશ એ વન વત્તા એન ટુ સદિશ એ ટુ વત્તા એન થ્રી સદિશ એ થ્રી, એના વડે આપણે નોન પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદિશ બતાવી શકીએ. તો એન વન એન ટુ એન થ્રી પૂર્ણાંક કે અપૂર્ણાંક હોય તો, હવે મિત્રો જો અહીંયા એક વસ્તુ થશે કે એન વન એન ટુ એન થ્રી પૂર્ણાંકે હોય અને મિત્રો અપૂર્ણાંક પણ હોય, બરાબર. તો એવા સદિશ એ વન એ ટુ અને એ થ્રીને આપણે શું કહીએ છીએ, નોન પ્રિમિટિવ ટ્રાન્સલેશન સદિશ કહીએ છીએ. તો હવે મિત્રો જો લેટેસ્ટની જે વાત કે અવકાશમાં બિંદુઓની જે ગોઠવણી વિશે આપણે ચર્ચા કરીએ છીએ તેવી ગોઠવણી આપણે શું કહીએ છીએ, લેટીસ અથવા ઝાલક કહે છે, બરાબર. તમે મિત્રો અહીંયા ભણો છો ને લેટીસ એટલે ક્રિસ્ટલ લેટીસ, તો ક્રિસ્ટલ એટલે સ્ફટિક, લેટીસ એટલે શું થશે મિત્રો, બંધારણ, બરાબર. તો નાના નાના પરમાણુ એકબીજા સાથે મિત્રો ત્રિપરિમાણની અંદર મિત્રો જ્યારે જોડાશે, બરાબર, એટલે કે એનો મતલબ કે એકબીજા સાથે બંધ બનાવી અને શું એક સ્ફટિકની મિત્રો શું કરશે, રચના કરશે. તો અહીંયા આપણે લેટીસ એટલે કે ક્રિસ્ટલ થશે મિત્રો, બરાબર. તો ક્રિસ્ટલ આપણે જે ક્રિસ્ટલ લેટીસ કહીએ છીએ, તો સ્ફટિકોનું બંધારણ મિત્રો, એનું બીજું પણ નામ છે શું છે, ઝાલક કહે છે. તો મિત્રો હવે એક છેલ્લું જોઈ લઈએ કે લેટીસ એટલે અવકાશમાં બિંદુઓની એવી ગોઠવણી કે જેથી કોઈપણ બિંદુ સદિશ આર પાસેથી જોતા આ ગોઠવણી જેવી દેખાય તેવી જાતની ગોઠવણી દરેક પ્રકારે બીજા કોઈપણ બિંદુએ સદિશ આર ડેસ પાસેથી જોતા પણ દેખાય. તો સદિશ અહીંયા જો મિત્રો, તો મિત્રો જો લેટીસ અહીંયા આપણે એક લેટીસ લીધેલું છે ત્રિપરિમાણની અંદર મિત્રો, આ શું લીધેલું છે, લેટીસ લીધેલું છે, બરાબર. તો અહીંયા અવકાશમાં બિંદુઓની એવી ગોઠવણી, જો મિત્રો અવકાશની અંદર આ બિંદુઓની શું છે મિત્રો, આ બધી અંદર નાના નાના જે પરમાણુઓ છે, બરાબર, તો કેવા બધા સમાન અંતરે હશે. તો બિંદુઓની એવી ગોઠવણી કે જેથી કોઈપણ બિંદુ તમે કોઈપણ બિંદુ આગળથી તમે ધારો કે તમે આ બિંદુ આગળથી આનું અવલોકન કરશો, આ પરમાણુ, પછી આ બિંદુ આગળથી આ પરમાણુનું અવલોકન કરશો, આ બિંદુ આગળથી આ પરમાણુનું અવલોકન કરશો, પછી આ બિંદુ આગળથી આપણે આ પરમાણુનું અવલોકન કરીશું, આ બિંદુ આગળથી આ પરમાણુનું અવલોકન કરીએ. તો મિત્રો અહીંયા એક વસ્તુ ફિટ કરી દેવાની મગજની અંદર કે કોઈપણ બિંદુ સદિશ આર પાસેથી આપણે બીજા કોઈ બિંદુએ આપણે જોઈએ જોતા આ ગોઠવણી જેવી દેખાય તેવી જ જાતની ગોઠવણી દરેક પ્રકારે હોય છે. એટલે કે મિત્રો અહીંયા શું કહેવા માગે છે કે દરેક પરમાણુ વચ્ચેનું અંતર કેવું હોય છે મિત્રો, સરખું હોય છે, તો જ આપણને અહીંયા ગોઠવણી કેવી દેખાય મિત્રો, દરેકે દરેક પરમાણુની સરખી દેખાય. તો અહીંયા આપણે કોઈ પણ બિંદુ આપણે બીજું એક કોઈ બિંદુ લઈએ, બરાબર, બીજા કોઈ પરમાણુનું આપણે સ્થાન સદિશ લઈએ, તો બીજા કોઈ પરમાણુનું સ્થાન સદિશ આર ડેશ પાસેથી આપણે અહીંયા આપણે એ સ્થાન સદિશ લઈએ, તો સદિશ આર ડેશ બરાબર મૂળ સ્થાન સદિશ આપણું સદિશ આર વત્તા એન વન સદિશ એ વન એન ટુ સદિશ એ ટુ અને એન થ્રી સદિશ એ થ્રી દ્વારા દર્શાવી શકીએ. તો મિત્રો તમે હવે એક વસ્તુ ફિટ કરી દેવાની મગજની અંદર, તો મિત્રો યાદ રાખજો કે લેટીસ કોને કહેવાય, તો અવકાશમાં બિંદુઓની એવી ગોઠવણી કે જેથી કોઈપણ બિંદુ તમે કોઈપણ બિંદુ પાસેથી બિંદુનું સ્થાન સદિશ આપણે લઈએ, તો અહીંયા બીજા કોઈપણ બિંદુનું આપણે સ્થાન સદિશ આર ડેશ પાસેથી આપણે એ પરમાણુને દેખીએ, બરાબર, અથવા તો આપણે જેને જોઈએ તો આપણને કેવું લાગશે, દરેક પરમાણુ વચ્ચેનું અંતર કેવું લાગશે મિત્રો, જો સરખું લાગશે તો જેને શું કહેવાય મિત્રો, લેટીસ કહેવાય. તો સદિશ આર ડેશ બરાબર સદિશ મૂળ, જો મિત્રો આ પરમાણુ નંબર બેનું સ્થાન સદિશ છે અને સદિશ આર એ પરમાણુ નંબર એકનું સ્થાન સદિશ છે, તો સદિશ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ સદિશ આર વત્તા એન વન સદિશ એ વન વત્તા એન ટુ સદિશ એ ટુ વત્તા એન થ્રી સદિશ એ થ્રી દ્વારા દર્શાવી શકાય. થેન્ક યુ મિત્રો, બાય, સી યુ ટુમોરો.